गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? वेरी गुड। रसायण विज्ञान धोरण 11 चैप्टर 3 मित्रों, 4 वीडियो आपणे जोया हशे चैप्टर 3 ना, जेमां आपणे तत्वों अने एनी इलेक्ट्रॉन रचना अने एनी सामान्य इलेक्ट्रॉन रचनानी वात कही रही। आशा छे बधुं पाकी बुक में लखाई गयुं हशे। हारे रहेजो, पाछळ न रही जाता, नहींतर पछी तमने कंटाळो आवशे, बधुं भेगुं थशे, तो समझवामां पण कंटाळो आवशे, लखवामां पण पछी कंटाळो आवशे। पाना नंबर 23 ऊपर तमारी सामे एक आधुनिक आवर्त कोष्टक नमूनो देखाय छे। एमां तमे जोशो तो टोटल 4 खाना बताय छे। एक खानुं एस विभागनुं छे, जमणी बाजुनुं खानुं पी विभागना तत्वोनुं छे, वच्चेनुं खानुं डी विभागना तत्वोनुं छे અને નીચેનું ખાનું એફ વિભાગના તત્વોનું છે। આપણે છેલ્લે વાત કરી હતી કે જો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય, બધા તત્વો એસ વિભાગના કહેવાય, જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન પી વિભાગમાં દાખલ થતો હોય, પી કક્ષકમાં, તો એ પી વિભાગના તત્વો કહેવાય, અને છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થતો હોય, તે બધા ડી વિભાગના તત્વો કહેવાય, અને છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થતો હોય, એવા બધા તત્વો એફ વિભાગના કક્ષો, એફ વિભાગના તત્વો કહેવામાં આવે છે। મિત્રો, અહીંયા ધ્યાન રાખજો, ખ્યાલ તમને તરત આવશે કે આ પહેલો સમૂહ છે ને બીજો સમૂહ, બે સમૂહના તત્વો છે, એનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ વિભાગમાં દાખલ થાય છે, અને પહેલો સમૂહ અને બીજો સમૂહ એના આવતા બધા તત્વો એસ વિભાગના તત્વો કહેવામાં આવે છે, જે ધાતુ ગુણ ધરાવે છે। એની આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરી હતી, એન એસ 1-2, એનની જગ્યાએ 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, એસની જગ્યા ઉપર 1 પણ ઇલેક્ટ્રોન હોય અથવા 2 પણ ઇલેક્ટ્રોન હોય। જો પહેલું આવડતું હોય તો 1 હોય, બીજું આવડતું હોય તો 2 હોય, ત્રીજું આવડતું તો 3 હોય, ચોથું આવડતું હોય તો 4 હોય, સાતમું આવડતું તો એની જગ્યાએ 7 હોય। એન એટલે મુખ્ય કુટુંબ અંક, એ સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ ગયા। ડી વિભાગની તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ હતી કે એન એસ 1-2 ઇલેક્ટ્રોન, કેમ કે એમાં કોપર અને ક્રોમિયમ બે અપવાદ છે, એમાં 1 ઇલેક્ટ્રોન એસમાં હોય છે, બાકી બધા એમાં 2 ઇલેક્ટ્રોન એસમાં હોય છે, એટલે એન એસ 1-2 કીધું। મિત્રો, ડી કક્ષા છે એ હંમેશા એસ કક્ષક કરતાં એનો એક ક્વોન્ટમ અંક નાનો હોય, કેમ કે એસ કક્ષક છે એ ચોથી કક્ષામાં હોય તો ડી કક્ષક છે એ ત્રીજી કક્ષામાં હોય, એટલે આપણને ખબર છે ડીની શક્તિ વધુ હોવાથી પહેલાં ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં રહેલા એસમાં દાખલ થાય, પછી ત્રીજી કક્ષામાં રહેલા ડીમાં દાખલ થાય, એટલે ડી કક્ષકનો મુખ્ય ક્વોન્ટમાં એસ કરતાં એક નાનો, એટલે એસનો એન હોય તો ડીનો એન -1 થાય। ડી કક્ષકમાં 1-10 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, એ પણ આપણે જોઈ ગયા। સ્કેનિયમ, વેનેડિયમ, ટિટેનિયમ, મેગ્નેશિયમ ને બધાની ઇલેક્ટ્રોન આપણે જોઈ ગયા। તેની સામાન્ય ઇલેક્ટ્રોન આપણે વહીની મળી હતી એન એસ 1-2, એન -1, ડી 1-10। મિત્રો, પી વિભાગના તત્વો છે 13-18 સમૂહ, તમે આધુનિક આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરશો, એમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય, એટલે એન એસ 2, એનમાં તો 2 ભરાય, એસમાં તો 2 ઇલેક્ટ્રોન ભરાઈ જ જાય છે સંપૂર્ણ, પછી કોઈ પણ સમૂહ 13-18 કોઈ પણ સમૂહ, જો 13મો સમૂહ તો 1 ઇલેક્ટ્રોન હોય, 14મો હોય તો અહીં 2 હોય, 15મો હોય તો 3 હોય, એમાં 18મો સમૂહ હોય તો અહીં પી ઉપર 6 ઇલેક્ટ્રોન હોય, એટલે પીમાં કાંઈ 1 ઇલેક્ટ્રોન હોય, કાં 2 હોય, કાં 3 હોય, 4 હોય, 5 હોય કે 6 હોય, એટલે લખ્યું 1-6, એટલે એન એસ 2, એન પી 6, 1-6, આ પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ। મિત્રો, એચ અહીં ભલે બતાવે, હકીકતમાં એચ અહીં વચ્ચે આવે છે, કેમ કે એના ગુણધર્મો પહેલાં સમૂહ પણ જેવા હોય અને 17મા સમૂહ જેવા પણ હોય છે, પરંતુ અત્યારે એચ આપણે ત્યાં મૂક્યો છે। મિત્રો, સમૂહ 1 અને 2
एस विभागना तत्वों में आए, पी विभागना तत्वों में टोटल छ समूह आए, तेर थी अठार। पी कक्षक त्रण प्रकार छे, पी एक्स, पी वाई और पी जेड। डी विभाग छे, एमां टोटल दस समूह आए, वच्चे नो भाग एमां त्रण थी बार एटले दस समूह आए। डी कक्षक पांच प्रकार छे, डी एक्स वाय, डी वाई जेड, डी जेड एक्स, डी जेड नो वर्ग, डी एक्स वर्ग माइनस वाई वर्ग। आ बधुं तमे चेप्टर बे मां भणी गया छो। एफ विभाग छे, एमां बे सीरीज छे, एक लेंथेनोइड श्रेणी અને એક્ટિનોઇડ શ્રેણી। હવે એનું નામ આ ઉપર નીચેનું લેન્થેનોઇડ કેમ નામ પડ્યું? તો મિત્રો અહીંયા લખેલું છે કે લેન્થેનોઇડ શ્રેણી ક્યાંથી ચાલુ થાય, 57 નંબર પછી લેન્થેનોઇડ શ્રેણી ચાલુ થાય છે। તેનું નામ કઈ રીતે પડ્યું? તો 57 નંબરનું તત્વ છે, એનું નામ લેન્થેનિયમ છે। તો 57 પછીના તત્વો છે એ શ્રેણીમાં આવે છે ઉપરની, એટલે એનું નામ લેન્થેનિયમ આપ્યું। તો લેન્થેનિયમ શ્રેણીનું પ્રથમ તત્વ, એની આગળનું તત્વ છે એ એલએ છે, એલએ નંબર 57 છે, એનું નામ લેન્થેનિયમ છે, એટલે ઉપરની શ્રેણીનું નામ લેન્થેનોઇડ શ્રેણી એવું નામ આપવામાં આવ્યું છે। 57 એલે, એના પછીનું સ્ટાર્ટ થાય છે લેન્થેનિયમ સી, 58 સ્ટાર્ટ થાય છે। પાના નંબર 24 ઉપર એક્ટિનોઇડ શ્રેણી, તો એમાં પણ જુઓ એક્ટિનોઇડ શ્રેણી છે ચાલુ થાય છે, એની આગળનું તત્વ એસી છે, 89 નંબરનું, એનું નામ એક્ટિનિયમ છે। તો આ શ્રેણી ચાલુ થાય છે, એની આગળનું તત્વ એક્ટિનિયમ છે, એના નામ ઉપરથી આ શ્રેણીનું નામ આપી દીધું છે એક્ટિનિયમ, એક્ટિનોઇડ શ્રેણી, તેમાં આઈ એફ હોય છે। મિત્રો 89 નંબરનું એક્ટિનિયમ છે, એનું પછીનું તત્વ આપણે ચાલુ થાય છે આ શ્રેણી, તો 90 ચાલુ થાય છે, થોરિયમથી પ્રથમ તત્વ છે એ ચાલુ થાય છે, એનો પ્રથમ ઇલેક્ટ્રોન ફાઈ એફમાં દાખલ થાય છે। તો લેન્થેનોઇડ ને એક્ટિનોઇડ શ્રેણીનું નામ કેમ પડ્યું આપણને ખ્યાલ આવી ગયો હશે। મિત્રો આ બધું આપણને આગળના આપણે પ્રશ્ન જવાબ જ્યારે ભણીશું ને ત્યારે તમને આ બધી માહિતી કામ લાગશે, એટલે બરાબર ચીવટપૂર્વક અભ્યાસ કરજો। આવર્ત એકમાં કેટલા તત્વો હોય? બે, હિલિયમ અને એચ અને એચી બે। આવર્ત બેમાં ક્યાં તત્વો હોય? તો લિથિયમથી નિયોન સુધીના તત્વો આવર્ત બેમાં આવે। આવર્ત ત્રણમાં એનએથી એઆર સુધીના તત્વો બધા આવે। આવર્ત ચારમાં કેથી કેઆર સુધીના બધા તત્વો આવે। પાંચમા આવર્તમાં આરબીથી એક્સી સુધીના બધા તત્વો આવે। છઠ્ઠા આવર્તમાં એસસીથી આરએન સુધીના બધા તત્વો આવે। અને સાતમું આવર્ત છે, અધૂરો આવર્ત છે, ફ્રાન્સિયમ એફઆર પછીના બધા તત્વો સાતમા આવર્તમાં આવે છે। તો પહેલાં બીજા ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા સાતમા આવર્તમાં કુલ કેટલા તત્વો છે એની આપણે અગાઉ વાત કરી ગયા છીએ। મિત્રો સાતમું આવર્ત છે એ અધૂરું આવર્ત કહેવાય છે, એને એના બધા તત્વોને રેડિયો એક્ટિવ તત્વ કહેવામાં આવે છે, કેમ કે આ બધા તત્વો છે એમાંથી આપોઆપ એક્સરે કિરણો, આલ્ફા બીટા ગેમા વિકિરણો ઉત્પન્ન થાય છે, એટલે ધીમે ધીમે આ તત્વ પાછું નાશ પામે છે, કેમ કે બધા કિરણોનું સર્જન થઈ જાય છે, એટલે આ બધા તત્વોને રેડિયો એક્ટિવ તત્વ કહેવામાં આવે છે। પાના નંબર 25 ઉપર થોડુંક આપણને રિવિઝન જેવું લાગશે, પણ છતાં આપણે આપી છીએ કે તમને મગજમાં બરાબર બેસી જાય। એસ વિભાગના તત્વો છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? એનએસ 1-2। એસ વિભાગના તત્વો છે એની સામાન્ય રચના થાય, ઇલેક્ટ્રોન રચના થાય એનએસ 1-2, કારણ કે એસ વિભાગમાં એક સમૂહ આવે બીજો સમૂહ, પહેલો સમૂહ 1s1, નીચે આગળ આર્ગોન આવશે 3s1, એના પછી નીચું તત્વ કે આર આવે તો એમાં 3s1, તો બધામાં નીચે જાવ તો 1s1, 3s1,
પછી 4S1 5S1 6X1 એવું જ આવશે. એ જ રીતે બીજો સમૂહ છે, બી ચાલુ થાય, બીની એ રચના છે 1H2 2H2, એટલે બાહ્યતમ 2H2, પછી 3H2, પછી 4H2, પછી 5H2. એટલે તમે જુઓ 1 2 3 અહીંયા 2 3 4 એની જગ્યાએ આપણે એન મૂકી દઈએ છીએ, એન જગ્યાએ 1 2 3 4 5 6 7 હોઈ શકે, એસમાં કેટલાય લોકો કાં 1 હોય ને કાં 2 હોય, 1 થી 2, એટલે એસ વિભાગ છે. એમાં 2 સમૂહમાં છે એની સામાન્ય એલોક રચના એનએસ 1 થી 2 આપણે આગળ લખેલી છે. ફરી આપણે જોઈએ પી વિભાગના તત્વો છે, તો પી વિભાગમાં તત્વો 13 થી 18 સુધી આવે આપણને ખબર છે. તો 13મું તત્વ છે એની સામાન્ય એલોક રચના આપણે અગાઉ શીખી ગયા છીએ, NS2NP1. તો 13ની નીચે 13મો સમૂહ છે અને નીચે આવેલા બધા તત્વોની એલોક રચના જુઓ તો NS2NP1 જ હોય 13માંના બધા. એના પછી 14મો સમૂહ આવે, તો 14માં સમૂહમાં જેટલા તત્વો આવે છે બધા તત્વોની એલોક રચના NS2NP2 જ છે, બધા અમે પીમાં 2 હોય. પછી એનની જગ્યાએ આવત ફરે એમ સંખ્યા ફરે, પહેલો હતો તો 1 કહેવાય, બીજો હતો 2 કહેવાય, ત્રીજો 3 કહેવાય, ચોથો હતો તો 4 કહેવાય, પાંચમો હતો તો 5. 15મો સમૂહમાં બધાની છેલ્લા 3 હશે, 16મા સમૂહમાં છેલ્લા 4 ઇલેક્ટ્રો બધામાં હશે. 17મો સમૂહ જેના નામ આપણે યાદ રાખવાના કીધા છે, ક્લોરિન બ્રોમિન આયોડિન, આ 4 તત્વો હેલોજન સમૂહ છે એના નામ આપણે યાદ રાખવાના છે. એ 4 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખશો તો એસમાં 2 ઇલેક્ટ્રોન તમને દેખાય છે ને, પીમાં 5 ઇલેક્ટ્રોન દેખાશે તમને 5 બધામાં, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2NP5. 18મો સમૂહ જેને ઉમદા વાયુ કહેવાય, નિષ્ક્રિય વાયુ કહેવાય, ઇલેક્ટ્રોન સંપૂર્ણ કક્ષકો ભરાયેલી છે, અષ્ટક પ્રાપ્ત કરેલું છે, ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની જરૂર નથી, ઇલેક્ટ્રોનથી સંતૃપ્ત છે એટલે કોઈ તત્વ સાથે બંધ બનાવશે નહીં, માટે રાસાયણિક દ્રષ્ટિએ 18મો સમૂહ નિષ્ક્રિય છે, જેને નિષ્ક્રિય વાયુ કહેવામાં આવે છે અથવા ઉમદા વાયુ તરીકે પણ તે ઓળખાય છે. તો આ બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે લખવી હોય તો મિત્રો યાદ રાખો, જો એન સામાન્ય, એસમાં બધામાં 2 છે, પછી એન વળી સામાન્ય, પછી પી, તો પીમાં સામાન્ય, પણ પીમાં કેટલા ઇલેક્ટ્રોન 1 થી ચાલુ થાય, 6 પૂરું થાય, એટલે 1 2 6, પીમાં 1 પણ હોઈ શકે, 2 3 4 5 6 7 હોય ના હોય, 1 થી 6 જ આવે, એટલે પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, એ પણ આપણે શીખી ગયા. મિત્રો વળી પાના નંબર 26 ઉપર તમે જોજો તો તમને આખો ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બતાવી છે. ઇલેક્ટ્રોન રચના તમે શીખી ગયા છો તો ભલે સમય તમારે વધારે જોઈએ, પણ એક એક તત્વોની ઇલેક્ટ્રોન રચના તમે લખજો અને એને સમજવાનો પ્રયત્ન કરજો જેથી તમને વધારે સમજાશે. ડી વિભાગ ક્યાંથી ચાલુ થાય, 3જા સમૂહથી ચાલુ થાય અને 12મા સમૂહે પૂરો થાય છે. તો 3જા સમૂહમાં જેટલા તત્વો આવ્યા છે એ બધા તત્વો છે, એમાં એસમાં 2 ઇલેક્ટ્રોન છે અને ડીમાં 1 ઇલેક્ટ્રોન છે, માટે 3જો સમૂહ છે એ બધાની ઇલેક્ટ્રોનના સામાન્ય તત્વો NS2 N-1 D1. NS2 પહેલાં લખો તો ચાલે અને પછી લખો તો ચાલે, એમાં કંઈ ફેર પડશે, અને એ પણ આપણને ખબર છે ડી કક્ષકનો મુખ્ય ક્વોન્ટમમાં હંમેશા એસ કરતાં નાનો હોય, કેમ કે એસ કક્ષક 4થામાં હોય તો ડી કક્ષક 3જામાં હોય. 4થો સમૂહ, 4થા સમૂહમાં જેટલા તત્વો છે બધાની ઇલેક્ટ્રોન રચના તમે જોશો આધુનિક આવર્ત કોષ્ટકમાં તો એસમાં 2 હશે અને ડીમાં 2 હશે. એ જ રીતે 5મા સમૂહમાં એસમાં 2 હશે, ડીમાં 3 હશે, 1 ઇલેક્ટ્રોન વધતો જાય ડીમાં. આમાં તમે જુઓ 6ઠો સમૂહ ક્રોમિયમ આવે છે, CR, એમાં અપવાદ છે ઇલેક્ટ્રોન રચના, ધ્યાન રાખજો અહીં હકીકતમાં NS2 N-1 D4 આવે, પરંતુ D4ની જગ્યાએ આપણને ખબર છે કે અર્ધપૂર્ણ માટે 1જ ઇલેક્ટ્રોન ઘટે છે, એસ કક્ષક પાસેથી આકર્ષણ પામીને મેળવી લે છે, અહીં 5 થઈ જાય છે અને અહીં 1 થઈ જાય છે.
વરી એક લોકોનું ઉમેરાય એટલે આમાં જાય છે. એસ કક્ષક પહેલાં પૂરી થાય છે, એસ કક્ષક પૂરી થઈ ગઈ પછી એક લોકો આમાં ઉમેરાય પછી આમાં ઉમેરાય. એ જ રીતે તમે નીચે હાઈલા જાઓ તો વરી તમને 11 સમૂહ આવશે. 11 સમૂહમાં કોપરથી ચાલુ થાય છે, તો કોપર એ લોકો રચના પાસે અપવાદ છે. હકીકતમાં નિયમ મુજબ આમ આવે, N-1D9 આવે, પરંતુ 9માં આપણને આગળ પણ તમે ભણશો આગળના ચેપ્ટરમાં કે ડી કક્ષક 9 ઇલેક્ટ્રોન, એટલે આપણે શીખડાયું હતું કે પૂર્ણ ભરાવવા માટે એક જ ઇલેક્ટ્રોન ઘટે છે. તો એક ઇલેક્ટ્રોન ઘટતો હોય ત્યારે એનું આકર્ષણ ઇલેક્ટ્રોન મેળવવા માટે ખૂબ જ વધી જાય છે, એટલે બાજુની કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન મેળવી લે છે. એટલે અહીંથી એક મેળવી લીધું એટલે 10 થઈ ગયા, અહીં 1 થઈ ગયો. પાછો 12માં એક ઇલેક્ટ્રોન વધી એસ કક્ષકમાં વધે છે, એટલે છેલ્લો 12મો સમૂહ છે N-1D10 NS2. આ બધો 12મો સમૂહ છે, એની ઇલેક્ટ્રોન રચના છે. તો આ બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય મિત્રો? તો આના ઉપરથી આપણને ખ્યાલ આવશે. બધાની ઇલેક્ટ્રોન રચના જુઓ કે સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે અગાઉ પણ જોઈ ગયા છે. ડી N-1D, ડીમાં કેટલા હોય? 1-10 હોય. એસમાં કેટલા હોય? બધામાં 2 છે, પરંતુ ક્રોમિયન અને કોપરમાં જો 1 જ છે, એટલે એમાં આપણે 1-2 લખશું. તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. મિત્રો, ઇલેક્ટ્રોન રચના તમે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છો, તો કઈ રીતે લખાય તો એ પણ તમને રિવિઝન કરાવી દઉં. તમે જુઓ ઇલેક્ટ્રોન રચના લખવા માટે 1, 2, 3, 4, 5, 6, 7 બાજુમાં એસ મૂકી દો. પછી ટેક્સ્ટબુકમાં પણ તમને સમજ આપેલી છે. પછી એક ઓછો એટલે 2, 3, 4, 5, 6, 7 પી મૂકી દઈએ, પછી પી આવે. પછી એક હજી ઓછો એટલે અહીં 3થી ચાલુ થાય, એક એક ઘટાડો 3, 4, 5, 6, 7 SPD. 3માંથી એક હજી ઘટાડ નાખો, 4થી ચાલુ થાય, 4, 5, 6, 7 એક કક્ષક. બરાબર? તો આને ક્રમમાં ગોઠવો, પહેલાં એ આવે પછી બરાબર આમ કરો એટલે પછી આ આવે, પછી આ રીતે જાઓ એટલે આ આવે, પછી આ રીતે જાઓ એટલે આ કક્ષક આવે, પછી આ રીતે આવે, એનો ક્રમ ગોઠવેલો છે મિત્રો. પરંતુ ખાસ યાદ રાખજો, આપણે ઇલેક્ટ્રોન રચના શીખવા માટે આટલાની જરૂર પડશે. મેં કોષ્ટક બતાવ્યું છે, 1s, પછી 2s 2p, પછી 3s 3p 3d, અને પછી 4s. આટલો ક્રમ આપણે યાદ રાખવાનો છે. આગળ તમે યાદ રાખી ગયા છો તો જ ઇલેક્ટ્રોન રચના આવે, તો આવડે. પહેલાંમાં 1s માં જાય, પછી 2s માં જાય, પછી 2p માં જાય, પછી 3s માં જાય, પછી 3p માં જાય, પછી 4s માં જાય, પછી 3d માં જાય. કારણ કે ભલે ક્રમમાં 3d પહેલાં આવે, પણ 3d માં પહેલાં ઇલેક્ટ્રોન જતો નથી, પહેલાં 4s માં જાય છે, કેમ કે એની શક્તિ ઓછી છે. તો આગળ જતાં આપણે આટલું બધું યાદ રાખવું ફરજિયાત છે. આ તે એની ઇલેક્ટ્રોન રચના. મિત્રો, પાના નંબર 28 ઉપર જુઓ. કે તમે આપણે આમાં કક્ષક નક્કી કરી શકશો. એન એટલે મુખ્ય ક્વોન્ટમાર્ક છે, એલ એટલે ગૌણ ક્વોન્ટમાર્ક છે. એન શોધવો હોય, એલ એટલે N-1 થાય. એલ છે એન કરતાં હંમેશા એક નાનો હોય. તો જો એન બરાબર 1 મૂકો, એ મુખ્ય ક્વોન્ટમાર્ક, તો એલ બરાબર 0 થાય. એન બરાબર 1 મૂકો તો એલ બરાબર 0 થાય. ચેપ્ટર નંબર 2 ને આગળ હીરાબેને શીખડાવી યાદ કરો, ચેપ્ટર નંબર 2. પછી એલ ઉપરથી કક્ષક નક્કી થાય. જો 0 હોય એલ બરાબર, તો એસ કક્ષક, 1 હોય તો પી કક્ષક, 2 હોય તો ડી કક્ષક, ને 3 હોય તો એફ કક્ષક. SPDL 1, 2, 3, 4 એલ ઉપરથી કક્ષક નક્કી થાય છે. એન ઉપરથી કેટલામી કક્ષક છે, કેટલામી કક્ષા છે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, એન ઉપરથી નક્કી થાય. એન ઉપરથી શું નક્કી થાય? કક્ષા કેટલામી છે મુખ્ય ક્વોન્ટમાં, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી કે 7મી કક્ષા છે એ નક્કી થાય. એલ ઉપરથી શું નક્કી થાય? તો કક્ષાની અંદર કઈ કક્ષક છે એ નક્કી થાય. એ વધારે શીખીએ કે જો એન બરાબર 1 તો એલ બરાબર 0. એન બરાબર 1 હોય અને એલ બરાબર 0 હોય તો કક્ષક આપો. તો અહીંયા ખાલી જગ્યાએ તમને પૂછ્યું તો બરાબર ખાલી જગ્યા, ખાલી જગ્યામાં તમારે જવાબ લખવાનો છે. તો જો એલ બરાબર 0 એટલે શું હોય? એસ હોય. એસ
એન બરાબર એક લાકડ એક મૂકી દેવાનો છે મુખ્ય ખૂંટામાં, એન બરાબર જેટલો લઈશ તો એન બરાબર બે, તો આગળ બે મૂકી દેવાના છે. એલ બરાબર એક છે તો એલ બરાબર એક હોય તો શું હોય, તો ધ્યાન રાખ્યું એલ બરાબર એક છે તો પી, તો પી એન બરાબર બે એટલે આગળ ટુ પી મૂકી દેવાના. એલ બરાબર ઝીરો હોય તો એસ, એન બરાબર ત્રણ એટલે આગળ ત્રણ મૂકી દેવાના. એલ બરાબર એક હોય તો પી, એન બરાબર ત્રણ તો આગળ ત્રણ મૂકી દેવાના. તો એન અને એલ ઉપરથી કક્ષક અને કઈ કક્ષામાં છે એ નક્કી કરી શકીએ છીએ. પછી એક નાનકડો પ્રશ્ન તમને મિત્રો પૂછ્યો કે મુખ્ય ક્વોન્ટમાં એન બરાબર ત્રણ સાથે સંકળાયેલી કુલ કક્ષકોની સંખ્યા કેટલી હશે? તો મિત્રો તમે બે રીતે નક્કી કરી શકો, એક તો એન અને એલ ઉપરથી નક્કી કરો. જો એન બરાબર કેટલા કીધા છે? ત્રણ. તો એલ બરાબર કેટલા હોય? બે હોય. એલ બરાબર કેટલા હોય? બે, એક ઓછો. એટલે બે એટલે કઈ રીતે? તો ઝીરો એક અને બે આ રીતે લખવાનું છે. ઝીરો એટલે એસ, એક એટલે પી, બે એટલે ડી કક્ષક. તો ફરીથી યાદ રાખજો, ચેપ્ટર નંબર બેને યાદ કરો. એન ત્રણ છે તો એલ, એન માઇનસ વન એક ઓછો એટલે બે થાય. તો બે એટલે શું? તો બે સુધી જવાનું છે, ઝીરોથી સ્ટાર્ટ કરવાનું. ઝીરો એક બે, માનો કે અહીં ત્રણ હોય તો ત્રણ સુધી જવાનું, ઝીરો એક બે ત્રણ. માનો કે અહીં ચાર હોય તો ચાર સુધી જવાનું, ઝીરો એક બે ત્રણ ચાર, એ રીતે. પરંતુ અહીં બે છે એટલે ઝીરો એક બે, એસ કક્ષક, પી કક્ષક, બે એટલે ડી કક્ષક. કુલ કેટલી કક્ષક? તો જો એસ એક હોય, પી ત્રણ હોય, ડી પાંચ હોય, તો કુલ કક્ષકો કેટલી થઈ? નવ કક્ષકો થઈ. તો કક્ષકોની સંખ્યા નવ, એક આ રીતે નક્કી થાય. અથવા બીજું એક સૂત્ર છે એનનો વર્ગ. આપણે બે રીતે પરીક્ષા બતાવી દેવાનું. કક્ષકની સંખ્યા શોધવાનું સૂત્ર છે એનનો વર્ગ. તો એન બરાબર કેટલા છે? ત્રણ આપ્યા, તો ત્રણનો વર્ગ એટલે નવ. આ રીતે પણ નવ કક્ષકો નક્કી થાય છે. એક પ્રશ્ન પૂછેલો તમને ખાલી જગ્યા સ્વરૂપે જવાબ તમે આપી શકશો આરામથી, કે એલ બરાબર એક હોય, એન બરાબર બે હોય, તો કક્ષક બરાબર ખાલી જગ્યા કઈ કક્ષક હોય? એલ બરાબર એક એટલે પી આવે, એન બરાબર બે એટલે આગળ બે મૂકી દેવાના છે. બીજું એલ બરાબર એક હોય તો પી, આગળ ચાર છે એટલે ચાર મૂકી દેવાના છે. પછી એલ બરાબર ત્રણ હોય તો એફ, આગળ પાંચ છે એટલે પાંચ મૂકી દેવાના છે. પછી એલ બરાબર બે હોય તો ડી, આગળ ત્રણ છે એટલે ત્રણ, થ્રી ડી, ફાઈવ એફ, ફોર પી, ટુ પી, આ રીતે જવાબ આવે છે. એની પ્રેક્ટિસ તમે કરજો. છેલ્લે મિત્રો બે મિનિટમાં થોડુંક લઈ લઈએ, હજી તમને થોડીક વધારે પ્રેક્ટિસ થાય. આવર્ત કોષ્ટકના પાંચમા આવર્તમાં 18 તત્વો છે તે તમે કેવી રીતે સાબિત કરશો? પાંચમું આવર્ત છે એમાં 18 તત્વો છે. પહેલાં તો તમે આધુનિક આવર્ત કોષ્ટક તમારી બુકમાં છે એ જોવો, તમારી ટેક્સ્ટ બુકમાં કલર કોપી છે એની કલર પ્રિન્ટ કાઢીને તમે પાકી બુકમાં વ્યવસ્થિત લગાવી દેવાનું છે, એ પણ જોવો. તેમાં 18 તત્વો છે, છે ખરા, પણ આપણે એની સાબિતી આપવાની છે. તો સાબિતી કઈ રીતે આપી શકાય? તો જો કેટલામાં આવર્ત કીધું? પાંચમું આવર્ત. એન બરાબર કેટલા હોય? પાંચ, કારણ કે એન એટલે મુખ્ય ક્વોન્ટમ આંક. પાંચમું આવર્ત એટલે એન બરાબર પાંચ. તો એલ કેટલા થાય? ચાર. ચાર એટલે ઝીરો એક બે ત્રણ, ટોટલ ચાર થઈ જાય. બરાબર, ઝીરો એક બે ત્રણ એટલે ચાર થઈ ગયા ટોટલ સંખ્યા. એલ બરાબર ચાર છે, ફરીથી યાદ રાખજો, એલ બરાબર ચાર હોય તો ચાર થવા જોઈએ એક બે ત્રણ ચાર. એલ બરાબર બે હોય તો બે થવા જોઈએ ઝીરો અને એક. એલ બરાબર પાંચ હોય તો કુલ પાંચ થવા જોઈએ ઝીરો એક બે ત્રણ ને ચાર, એક ઓછો હોય નથી. તો આપણે નક્કી કરી લઈએ કે એન બરાબર તો પાંચ જ છે. બરાબર, તો એલ જો ઝીરો હોય, એલ બરાબર, એલ બરાબર ઝીરો હોય તો કઈ કક્ષક હોય? એસ કક્ષક. એક હોય તો પી કક્ષક, બે હોય તો ડી કક્ષક, ત્રણ હોય તો એફ કક્ષક.
અને આગળ એન બરાબર તમે કિંમત મૂકી દીધી છે 5, 5, 4, 3, કારણ કે ડી એના કરતાં 1 ઓછો હોય, એફ એના કરતાં 2 ઓછા હોય. જો એન બરાબર 5 હોય તો એસમાં 5 આવે, પીમાં 5 આવે, પણ ડીમાં શું આવે? એન માઇનસ 1 એટલે 1 ઓછો હોય. એફમાં શું આવે? એન માઇનસ 2 એટલે 2 ઓછા આવે. પરંતુ 3F તો શક્ય નથી, 3F કક્ષક હોય નહીં, 3D હોય, પણ 3F હોય નહીં, 4F થી ચાલુ, એટલે આ શક્ય નથી. તો જો એસની 1, પીમાં PX, PY, PZ 3 કક્ષક, ડીમાં 5 કક્ષક, તો કુલ કક્ષક કેટલી થઈ? 1, 3, 5, 9 કક્ષકો કુલ થઈ. કેટલી? 9 કક્ષક. તો તત્વોની સંખ્યા શોધવાનું સૂત્ર આપણે યાદ રાખવાનું, 2 × કક્ષકોની સંખ્યા, તો 2 × 9, 9 કક્ષક એટલે 18 તત્વો થઈ ગયા. એ રીતે પણ આપણે શોધી શકીએ છીએ. તો તત્વોની સંખ્યા 18 થઈ તો આપણને ખ્યાલ આવ્યો કે પાંચમા આવર્તમાં કેટલા તત્વો હશે? 18 તત્વો હશે. આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ. મિત્રો, વાંચતા રહ્યો, આનંદમાં રહ્યો, મહેનત કરતા રહ્યો, સાથે સાથે કંઈ પણ પ્રશ્નો હોય તો અમને પૂછતા રહ્યો. આવજો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.